માથે કોઈ માટું નહીં, જગદીશ હોય કે જણાધાર, હવે કોઈ નમાવે એ કળા તસઈ, માં બેન પાની આગળ કવિ આલકે દીદી દીદી દીદી, હવે કોઈ નમાવે સઈ ભગવતી બેન બાની આગળ કવિ આલકે. માં ભગવતી ને યાદ કરવા છે, બીજી તો બધી લીલા છે એમની, પણ હાચો ખોળો તો માનો છે. પ્રકૃતિના ખોળામાં બધા આનંદ કરી રહ્યા છે. એ માં છે આપણને જન્મ દેનારી, પણ માં છે આપણા કુળમાં જે પૂજાય છે એ પણ માં છે. એના ચાર રૂપ છે, પણ માં ભગવતી આપણી નજર સામે છે સાક્ષાત. માં ભાઈ શ્રી લીલાભાઈ નું સન્માન કરે છે, આશીર્વચન આપે છે. માં બોલી બેન સાંભળા ભાઈ, અહીંયા માં પાસે આવે સાંભળા ભાઈ, માં એમનું પણ સન્માન કરવા માંગે છે. આ સર્વચન માં સાંભળા ભાઈ ને આપે છે. ભગવતીને આપણી માથે છત્ર સાયા છે, માના આશીર્વચન છે બધાય માથે. એટલે માં ભગવતી કભરા કાળમાંથી આપણે માં ભગવતીઓ, આપણા મહાપુરુષો, આપણા સંતો, આપણા ગુરુ મહારાજો બચાવે, આપણે બચાવ્યા છે. આજે ટેસડા મારી નું કારણ એ જ છે. હજી અમારા રાજુભાઈ બધું અહીંયા ઘણો ડાયરો હોય છે, જે પાંચ દી લગી અખૂટ સેવા જેને શિવરાત્રીમાં કરી છે, તન મન ધન થી ત્રણેય થી સેવા કરી છે, એવો ઘણો ડાયરો છે અહીંયા. પણ માં ભગવતીનું ચરણ મળ્યું છે, માનો આશરો મળ્યો છે, એટલે માને યાદ કરી લઈ. ભેળિયામાં બુજડું અમારું એ ભાવી રે, એ ઉગતાની આવડ માં ભગવતી આવડ, એ ભગવતી આવડ ભલે રે.
ઘડીએ ને મહેશે પિંજાને ઉમાય કાંતિયો મળી મહેશે પિંજાને ઉમાય કાંતિયો
મારી ભાવે થી વણો રે આયુ તર બેનીયો ભાવે થી બુજો રે માયુ તર બેનીયો
સાથે સાત બહેનો છે એમાં. માં ભગવતી આવી ગયા, બધું દુઃખ દારિદ્ર વહી ગયું. અને આવા અવસર વર્ષમાં એક બે અવસર કરતા રહી ને તો બધા ભેગા રહી ગયા. ભેગો થવાનો અવસર છે, આવું કોઈ કાર્ય હોય એમાં બધાને ભેગું થઈ જવાનું, સુખે સુખ દુઃખે દુઃખ. માં ભગવતી ની યાદ કરી.
ભગત પહેરાવે
હોય ફૂબડા કોક તો માને તો હોદે ભજન